રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે, લગભગ તમામ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે। તો આજે આપણે આ વિડિયોમાં જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। જો વિડિયો આપને પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને વરસાદને લગતા દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે। હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથે આપને એ પણ જણાવી દઈએ કે ગુજરાતના 45થી વધુ તાલુકાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં જાણે મિની વાવાઝોડું ધમરોળતું હોય તેવા દ્રશ્યો વિવિધ જિલ્લાઓમાં સામે આવ્યા છે। છોટાઉદેપુરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે, ફીચડી અને હાસલપુર પાસે વાવાઝોડું આવ્યું છે। ભારે પવન સાથે વાવાઝોડાથી કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા હતા, તો કેટલાક ઝાડ પણ ઉખડી પડ્યા હતા। તો આ બાજુ બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે। તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 અને 25 જૂને અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરવામાં આવી છે। તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે।